प्रत्यंकर, प्रत्यंकन एटले प्रत्यंकन शू? तो एकदम मगजमा घुसाड़ दो, प्रत्यंकन में मतलब डीएनए माथी एमआरएनए बनवानी क्रिया, बनवानी क्रिया डीएनए माथी। हवा आ एमआरएनए जे छे ने एनु ભાષાંતર થાય એટલે કે આને રીડ થાય, આ વંચાય, ભાષાંતરનો મતલબ વાંચવું, આ વંચાય એટલે આમાં જે ક્રમ હશે, આમાં જે ન્યુક્લિઓટાઇડનો ક્રમ હોય એ જી સી ટી નો ક્રમ, એના આધારે પ્રોટીન બનશે એટલે કે ઇન્સ્યુલિન બનશે, અંતઃસ્ત્રાવ, બરાબર? અને પછી એ અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન આપણા શરીરમાં કાર્ય કરશે કે રુધિરમાં શર્કરાની માત્રા ઘટાડવાનું કામ કરશે, સમજ્યા? આમ રુધિરમાં શર્કરાની માત્રા ઘટાડવા માટે જે માહિતીનો પ્રવાહ આવ્યો, રુધિરમાં શર્કરાની માત્રા ઘટાડવા માટે જે માહિતીનો પ્રવાહ આવ્યો એ ડીએનએ માંથી એક જ દિશામાં વહેતો થઈ ગયો, બરાબર? આમ એક જ દિશામાં જઈ રહ્યો છે, માટે એને કહેવામાં આવતું હશે સેન્ટ્રલ ડોગમા અથવા તો મધ્યસ્થ પ્રણાલી તરીકે ઓળખાય, અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી પણ કહેવાય, પ્રસ્થાપિત, બરાબર? આપણું જે ચેપ્ટર છે ને છ, બસ આ બધું ભણો એટલે આજે ચેપ્ટર પતી જશે, આજે એટલે કે આ ચેપ્ટર આનું જ છે, આપણે હમણાં થોડીક વાર રહીને છે ડીએનએ વિશે માહિતી બધી લઈશું કે ડીએનએ જનીન દ્રવ્ય છે બધી સાબિત કરીશું, પછી શું કરીશું, પછી આ મોટો ચાર માર્કનો પ્રશ્ન આવશે ડીએનએ સ્વયંજનન, આ ચાર ગુણનો પ્રશ્ન છે, પછી ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયા પ્રત્યાંકન, ચાર ગુણનો પ્રશ્ન, એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા ભાષાંતર, ચાર ગુણનો પ્રશ્ન, ટૂંકમાં આખું ચેપ્ટર આની ઉપર છે, આખા ચેપ્ટરમાં આ સમજાવ્યું છે કે કઈ રીતે પ્રત્યાંકન થાય, કઈ રીતે ભાષાંતર થાય, કઈ રીતે પ્રોટીન બનશે, સમજ્યા? કેટલાક વાયરસ હોય ને ટીએમવી વાયરસ, સાંભળો, ટીએમવી વાયરસ, આ વાયરસમાં ઉલટું પ્રત્યાંકન થાય, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, ઉલટું પ્રત્યાંકન કહેવાય, ઉલટું પ્રત્યાંકન, કેમ ઉલટું પ્રત્યાંકન થાય, કેમ કે આ જે વાયરસ હોય ને એ વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે કોણ જોવા મળતું હશે, આપણે કીધેલું હતું કે બધા સજીવોમાં ડીએનએ જનીન દ્રવ્ય છે પણ અપવાદ તરીકે રીટ્રો વાયરસ છે, આ બધા વાયરસ ની અંદર ડીએનએ જનીન દ્રવ્ય છે, માટે ડીએ સોરી આરએનએ જનીન દ્રવ્ય છે, આરએનએ નું સ્વયંજનન થાય, આરએનએ નું સ્વયંજનન થાય, પછી એનું પ્રત્યાંકન થાય, પણ અહીંયા ઉલટું પ્રત્યાંકન લખીશું આપણે, ઉલટું પ્રત્યાંકન, હા હા, કેમ કે પ્રત્યાંકન નો મતલબ તો ડીએનએ માંથી એમઆરએનએ બનવો જોઈએ, એને પ્રત્યાંકન કહેવાય, પણ એ તો આરએનએ માંથી ડીએનએ બન્યો માટે ઉલટું પ્રત્યાંકન કહેવાય, બરાબર? અને પછી આનું ભાષાંતર થાય અને પ્રોટીન બને, એ લોકોમાં પ્રોટીન, સજીવોમાં પ્રોટીન આ રીતે, તો આના કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, આના કરતા ઊંધી ક્રિયા, પ્રત્યાંકનમાં ડીએનએ માંથી એમઆરએનએ બને, આપણા બધા સજીવોની અંદર આવું જ થાય, સાંભળો, જેટલા પણ સજીવોમાં ડીએનએ જનીન દ્રવ્ય હોય બધામાં આવી ક્રિયા થાય સેન્ટ્રલ ડોગમાં, અને જેટલા સજીવોમાં આરએનએ જનીન દ્રવ્ય હોય એમાં ઉલટું પ્રત્યાંકન થાય, આવી ક્રિયા થાય, સમજી ગયા છો બધા? હા હા હા, તો હવે આપણે લઈએ મોટો આજનો ચાર ગુણનો પ્રશ્ન, ડીએનએ કુંતલનું પેકેજિંગ, આજનો ચાર ગુણનો પ્રશ્ન આવ્યો, પહેલો પ્રશ્ન આવ્યો, જો અમે તમને અત્યારે આ બધું એમસીક્યુ બીએસસી, આ બધું જ, તો પહેલા કેવું, તો તમે લખી નાખજો, એવું વાંચ્યું એવું બધું મોઢે હારું પણ વાંચ્યું, સર તમે જે કાલે જે ક્વેશ્ચન ચલાય તે બી ચાર માર્ક્સ હારું પણ બધા એમસીક્યુ આવડશે તમને, શું નુકસાન થયું એટલે ટાઈમ જ છે ને, સમય ને શું કરશો, આપણા સમય આની પાછળ વેડપવાનો છે, ભણવા પાછળ જ, ચલો જુઓ, ડીએનએ કુંતલનું પેકેજિંગ, આ ચાર ગુણનો પ્રશ્ન આજનો, આ ચેપ્ટરનો પહેલો ચાર ગુણનો પ્રશ્ન, મતલબ કે મોઢે કરી નાખવાનો છે, આઈએમબી પ્રશ્ન જ, એ તો આખી પરીક્ષા લીધી નહીં બારમાની, નહીં તો આ પ્રશ્ન આવી શકવાની શક્યતા હતી, એટલા માટે ગુજરાત બોર્ડની અંદર ઓગસ્ટ 2020 માં આમાંથી એક શબ્દ પૂછ્યો હતો ન્યુક્લિયોસોમ,
આપણે ભણશું એટલે ખબર પડી જશે ન્યુક્લિયોસોમ શું છે. અને ગુજરાત બોર્ડ માર્ચ 2020 માં આ 4 નો પ્રશ્ન પૂછ્યો હતો, બોલો ગયા વખતે જ, હવે કઈ એટલે મહત્વનો પ્રશ્ન છે એમ, બરાબર. 4-5 વખત બોર્ડમાં પૂછેલો જાણે ડીએનએ કુંતલના પેકેજિંગ નો. અને આનું મેં એનિમેશન સહિતનો વિડીયો તમારા પ્લેલિસ્ટમાં મૂકેલો છે, એટલે એ એનિમેશન પણ જોજો, બરાબર. ઓકે, સર બધા તમારી જોડે બોલે છે એટલે તમે બોલો છો એ સંભળાતું નથી, મોકલી દેજો સર. તું મોકલી દેજો, ગોડા પણ અંદર પેલામાં પડ્યું જ છે. હા, એ તું લઈ લેશે પ્લે સ્ટોર માં. સારું એડો, જે લોકો એ છે ને સબસ્ક્રાઇબ ના કરો તો કરત નાખજો, તો આવા હું ઘણા નવા ના વિડીયો મૂકતો જઈશ. સાંભળો, આ તો જેને ના કર્યું એને અત્યારે મારા જો મારા માં તમે જોશો ને તો 933 કેટલા સબસ્ક્રાઇબ છે, બરાબર. આમાં ખાલી મારા 1000 થશે ને, 1000 થાય ને એટલે હું સીધા યુટ્યુબ ઉપર લાઈવ લેક્ચર લઈ શકું મોબાઈલ થી, બરાબર. એટલે મારા જેમ 1000 થાય એટલે મારા યુટ્યુબ ની ફંક્શન ખોલવું છે. એમ મજા નહી આવતી યુટ્યુબ ઉપર લાઈવ લેક્ચર નહી આવતી કે બોલિંગ ની મજા આવતી સર. બીજી પબ્લિક અંદર ચેટિંગ કરવું પડે, તો ભલે ના આવતી આપણે હું પણ આમાં કામ કોઈ બોલે નહી. હા હા, એમાં બોલે તો નહી એટલે બધા બેહી રહેશે. ચેટિંગ કરવાનું તો કંટાળો આવે મજા આવે. ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? 6.6 × 10⁹ હોય, આગળ આવી તો ગયું 6.6 × 10⁹ બેઝ પેર હોય. એક પત્તું ફેરવો આગળ તો પ્રસ્તાવના પછી પાછળ જે પેલા પત્તા છે ને એમાં ક્યાંક લખેલું જો ફકરા 3.6 × 10⁹ બેઝ પેર ચલાયું સર, મળ્યું. હા, 5.3 એક બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર, તો 6.6 વચ્ચેનું કેટલું? તો તમે ગુણાકાર કરો, અહીં ગુણ્યા 10⁹ કરજો, નેનોમીટર કાઢી નાખ્યું એટલા માટે 10⁹ મૂક્યું આપણે, તો 10⁹ તો જતી રહી, તો વધ્યું 2.2 મીટર. 2.2 મીટર લખ્યું, જો આપણે કોષ કહીએ ને સેલ કોષ, આ કોષ ની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્ર ની લંબાઈ કદ 10⁻⁶ મીટર, એટલે માઇક્રોમીટર થયું. માઇક્રોમીટર કહેવાય 10⁻⁶ નો મતલબ. તમે આ ડીએનએ ની લંબાઈ જોઈ લો, 2.2 મીટર, 1 મીટર એટલે 3.28 ફૂટ, 1 મીટર એટલે 3.28 ફૂટ થાય. તો 2.2 મીટર નો મતલબ શું થાય ખબર છે? 6 ફૂટ કરતા પણ લાંબો થયો ડીએનએ, એક ડીએનએ 6 ફૂટ કરતા પણ લાંબો છે. વિચારો, મતલબ કે આ 6 ફૂટ જેટલા લાંબા ડીએનએ ને આ જે માઇક્રોમીટર કે કદ એની અંદર મૂકવાનું, મતલબ સાંભળી લો કે આ મેં એક લાઈન દોરી, આ લાઈન ના ટપકામાં સમાવાની છે. આ જે લાઈન છે, આ ડીએનએ છે, એના આ ટપકું જે દેખાય એમાં મૂકવાનું, શક્ય છે? તો પછી શું કરવું પડે? આ ડીએનએ ને ગૂંચડું કરવું પડે, ગૂંચડું વારવું પડે, તો એને કદાચ આની અંદર શક્ય છે, બરાબર. એ જે શીખીશું આપણે ગૂંચડું મારવાની જે ક્રિયા હોય, ગૂંચડું કરવાની જે ક્રિયા હોય, એને ડીએનએ કુંતલનું પેકેજિંગ કહેવાય. ટૂંકમાં ડીએનએ ને આ 10⁻⁶ જે જગ્યા છે એમાં ગોઠવવાની રીત, એને ડીએનએ કુંતલનું પેકેજિંગ કહેવાય.
બરાબર. હવે મારી વાત બીજી, તમને જો તમને નીચે એક બીજો ફકરો આપે, એમાં ઈ કોલાઈ ના ડીએનએ લંબાઈ પણ આપી જો. હા એ પડ્યું, અરે બાપરે બરાબર પડ્યું ડબલે નીચે. શું કહેતો તો હું, હા ઈ કોલાઈ કેટલું લખ્યું છે? ઈ કોલાઈ નો ડીએનએ 1.36 બેક્ટેરિયા નરી આંખે દેખાય નહીં, બેક્ટેરિયા નરી આંખે ના દેખાય, છતાં પણ એની અંદર આટલો લાંબો ડીએનએ, આ 1.36 મિલીમીટર પણ લાંબો કેવાય, દેખાય આપણને મિલીમીટર દેખાય, આપણી આંખ માઇક્રોમીટર નહીં જોઈ શકતી પણ મિલીમીટર તો જોઈ શકે, બરાબર. તો આ લાંબો ડીએનએ કહેવાય, આપણે બેક્ટેરિયા નહીં જોઈ શકતા, પણ આ જે બેક્ટેરિયા હોય ને, ઈ કોલાઈ બેક્ટેરિયા આવા હોય, દેખાવે આવા હોય, તો આમાં જે ડીએનએ છે ને એ આના કરતા પણ લાંબો છે, અને એ ડીએનએ આની અંદર મૂકેલો, તો તમને એમ થાય કે આખે આખો ડીએનએ અંદર ગુજરું મારેલું હશે, નહીં, એટલો ડીએનએ ખાલી આ રીતે ગોઠવેલો છે, આ રીતે વિચારો. આ ઈસેરેસિયા કોલાઈનું કદ તો આના કરતા ક્યાંય નાનું છે, અને એ ઈસેરેસિયા કોલાઈની અંદર આ ડીએનએ 1.36 નેનોમીટર એક ખૂણામાં મૂકેલો છે નાનકડે એવા, તો વિચારો કેવું ભયંકર રીતેનું પેકેજિંગ કર્યું હશે ભગવાને, બરાબર. તમને છે ને એ ફકરામાં વાંચો, ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર બેઝ પેર શોધવાની કીધી છે, એ ફકરો વાંચો, કેટલી બેઝ પેર થાય, ડીએનએ આપી જોઈએ 1.36 નેનોમીટર, તો બેઝ પેર કેટલી? એક કામ કરો, હમણાં તમે પેલા માનવ નો ડીએનએ નું બેઝ પેર જોયું ને? લખેલું છે એવું ચોખ્ખું, જો 4.6 બરાબર, ચોપડી વાળા આપી દીધું બંને આપણને, એક આગળ આપી દીધું પાછળ આપી, તો આ બે ફકરા છે. તો આની અંદર જે આ ગોઠવણી થઈ આદિ કોષ કેન્દ્રી કોષમાં, આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય, એમાં કોષ કેન્દ્ર તો હોય નહીં, આદિ કોષ કેન્દ્રી કોષોમાં તો કોષ કેન્દ્ર ના હોય, સુવિકસિત કોષ કેન્દ્ર નો અભાવ હોય, બરાબર. તેમ છતાં પણ આખું ડીએનએ આખા કોષમાં ના ફેલાયેલું હોય, કોઈ એક જગ્યાએ શું થાય, ઘડી વરીને પડેલું હશે. તો આ જે જગ્યાએ આવી અને આનું આ ડીએનએ કહેવાય, એને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય, ખાસ યાદ રાખજો, ન્યુક્લિઓઇડ, આના ડીએનએ ન્યુક્લિઓઇડ કહેવાય. અને આની અંદર આ ન્યુક્લિઓઇડની અંદર આ રીતે કડીઓ આવેલી હોય ડીએનએ ની, આવી રીતે, અને મેં ઝૂમ કરીને બતાવ્યું, આ રીતે કડીઓ હોય, ઈ કોલાઈ બેક્ટેરિયામાં આ રીતે ગોઠવાય ડીએનએ, અને બધી કડીઓ છે ને એ પોલીએમાઇન નામના પ્રોટીનથી જોડાયેલી હોય, બધી કડીઓ પોલીએમાઇન, અહીંયા આ રીતે હું એક ભાગ દોરું, જો કદાચ દેખાય તો તમને, પોલીએમાઇન આ બે કડી વચ્ચે, બરાબર, મતલબ શું કહું છું, આ એક કડી થઈ, પછી આ બીજી કડી થઈ, પછી આ ત્રીજી કડી, આ રીતે ચોથી કડી, આમ ઘણી બધી કડીઓ ભેગી થઈ જાય. આનો મેં હજુ આનો ઝૂમ કરીને બતાવ્યું, પહેલા આને ઝૂમ કર્યું અને પછી એના પછી આ બતાવ્યું, જો આ રીતે જોડાયેલું છે, અને પોલીએમાઇન પ્રકારનું પ્રોટીન કહેવાય. તો ડીએનએ અને પ્રોટીન જોડાઈ જાય, આમાં શું થાય, ડીએનએ આ કડીઓ ડીએનએ કહેવાય, વત્તા આ જે વચ્ચે તમને કેસિકલનો ભાગ દેખાય છે એને પોલીએમાઇન પ્રોટીન કહેવાય, પોલીએમાઇન પ્રોટીન, બરાબર. હા, અને આ બંને ભેગું થાય ને, આ બંને ભેગું થાય, ડીએનએ અને પોલીએમાઇન પ્રોટીન, એટલે શું બની ગયું હશે, ન્યુક્લિઓઇડ બને. તો તમારા મગજમાં ઘુસાડી દેવાનું, ચોપડી વાળા લખ્યું નહીં, એને ખાલી એવું લખ્યું છે કે ડીએનએ ની કડીઓ અને પ્રોટીન જોડાઈ જાય એટલે ન્યુક્લિઓઇડ બને છે, વાંચો એવું ચોપડીમાં આપેલું, એવું ચોખ્ખું લખ્યું જો, ન્યુક્લિઓઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે, લૂપ સ્વરૂપે આયોજિત હોય, અને આ બધી કડીઓ પ્રોટીન દ્વારા જોડાયેલી હોય, મળ્યું? હા હા, બે ફકરા પત્યા તમારા, હવે નીચે મોટો ફકરો આપેલો, હવે નીચેનો ફકરો છે ને એને કહેવાય સુકોષ કેન્દ્રી માં ડીએનએ પેકેજિંગ. આપણા શરીરની અંદર સુકોષ કેન્દ્રીનો મતલબ, તો કેટલાક શબ્દો તમારે સમજવા પડે,
તો તમને ફટાફટ આવડે. પહેલો શબ્દ છે ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ આ શબ્દ પહેલા સમજીએ આપણે. ચોક્કસ કેન્દ્રીય સજીવોની અંદર વાત કરીએ ને તો આયોજન ખૂબ જ જટિલ છે. કે કઈ રીતે જટિલ હશે? કેમ કે આ ન્યુક્લિયોસોમ બનાવવો હોય તેના માટે હિસ્ટોન પ્રોટીન જોઈએ. હિસ્ટોન પ્રોટીન, હિસ્ટોન પ્રોટીનની જરૂર પડશે, બરાબર? હવે આ હિસ્ટોન પ્રોટીન હશે ને એ ધનભારિત છે. ત્યાંથી સાંભળજો, ન્યુક્લિયોસોમ શોનો બનેલો હોય તો હિસ્ટોન પ્રોટીન વત્તા ડીએનએ નો બનેલો હોય. હિસ્ટોન પ્રોટીન ધનભારિત છે અને ડીએનએ ઋણભારિત છે. હલો, અવાજ આવે છે ને બરાબર? પહેલો શબ્દ ન્યુક્લિયોસોમ સમજીએ. ન્યુક્લિયોસોમ શોનો બનેલો હોય તો હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ બનેલો. આપણો ડીએનએ હા, તો હવે તમે થોડીક વાર બંધ થઈ જજો, બરાબર? બોલતા ના સંભળાય કે તો બોલજો. સાંભળો, હિસ્ટોન પ્રોટીન હવે હું શું કરું યાર? હવે એ તો મારા હાથમાં નહીં, નેટના પ્રમાણે કામ થાય. થોડુંક જ બ્લર છે, બાકી બધું તો ઠીક છે. ટાવર આવશે એમ પકડાતું જશે એટલે ક્લિયર થતું જશે. હા, હોય તો સંભળાય છે. ખાલી અત્યારે મને સાંભળ્યા કરો સરસ રીતે. સંભળાય ને તો બહુ થઈ ગયું, પછી તમે પેલા યુટ્યુબમાં પણ જોઈ શકો એમ છો. સાંભળો પેલા સર, આજ વિડિયો ન્યુક્લિયોસોમ હિસ્ટોન પ્રોટીન અને હા મોકલશે. આજ વિડિયો મોકલશે ને? હા, તો મોકલી શકો. યુટ્યુબ ના મોકલી દે ને, આ મોકલી દે, મને યાદ આવવું જોઈએ પેલા તો મહત્વની વસ્તુ. ન્યુક્લિયોસોમ હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ નો બનેલો છે. હિસ્ટોન પ્રોટીન ધનભારિત છે અને ડીએનએ ઋણભારિત છે. હિસ્ટોન પ્રોટીન કેમ ધનભારિત છે એનું કારણ તમને કહું. કેમ કે હિસ્ટોન પ્રોટીન જે કે એમાં લાઇસિન નામના અને આર્જનિન નામનો, લાઇસિન અને બીજું છે આર્જનિન, આ બંને ધનભારિત એમિનો એસિડ છે. યાદ રાખો, લાઇસિન અને આર્જનિન ધનભારિત છે. લેહનિંજર નામના વૈજ્ઞાનિકે એમિનો એસિડ નું વર્ગીકરણ કર્યું એવું ચેપ્ટર નંબર 9 માં ભણ્યા હતા આપણે, બરાબર? તો આપણે એવું કીધું કે ભાઈ એમિનો એસિડ ધનભારિત પણ હોય, ઋણભારિત પણ હોય, તટસ્થ પ્રકારના પણ હોય અને અધ્રુવીય પ્રકારના પણ હોય. હવે ચાર પ્રકારના હતા, તો ધ્યાનથી સાંભળતા જાઓ. લાઇસિન અને આર્જનિન એમિનો એસિડ ધનભારિત છે અને હિસ્ટોન પ્રોટીન બનવા માટે આની સંખ્યા વધારે છે. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં લાઇસિન અને આર્જનિન આવે છે અને આ બંને ધનભારિત હોવાથી હિસ્ટોન ધનભારિત છે. સમજી ગયા હું જે વાક્ય બોલ્યો? હિસ્ટોન કેમ ધનભારિત થયું? ચોપડીમાં પણ આવું વાક્ય લખેલું છે કે ભાઈ હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ લાઇસિન અને આર્જનિન આવેલા છે. આ બંને એમિનો એસિડની સાઇન ચેન ધનભારિત છે, બરાબર? આવું લખ્યું છે. માટે હિસ્ટોન પ્રોટીન ધનભારિત, માટે હિસ્ટોન પ્રોટીન કેવો છે? ધનભારિત છે. અને ડીએનએ કેમ ઋણભારિત છે? ડીએનએ માં ફોસ્ફેટ સમૂહ છે, ફોસ્ફેટ સમૂહ, એટલે ફોસ્ફેટ સમૂહ ઋણભારિત છે. પીઓ ફોર માઇનસ, યાદ કરો, બરાબર? ડીએનએ માં ફોસ્ફેટ સમૂહ હોવાથી ડીએનએ ઋણભારિત છે. એટલે હવે એક ધનભારિત ને એક ઋણભારિત વચ્ચે આકર્ષણ થાય કે ના થાય, બરાબર? અહીંયા બની જાય ન્યુક્લિયોસોમ. ઓકે, કઈ રીતે ન્યુક્લિયોસોમ બને? તો આ હિસ્ટોન જે હશે ને એના 8 ઓક્ટોમર ભેગા થાય. હિસ્ટોન ના 8 અણુ ભેગા થાય એટલે એને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય. હિસ્ટોન જે કહીએ એના કેટલા અણુ ભેગા થાય? તો કે 8 અણુ ભેગા થાય. હા, એટલે એમાંથી બની જાય હિસ્ટોન ઓક્ટોમર. હિસ્ટોન ઓક્ટોમર કહેવાય, ઓક્ટોમર એટલે 8, બરાબર? તમને દોરી બતાવું કઈ રીતે ભેગા થાય. હું તમને દોરી બતાવું કે કઈ રીતે ભેગા થશે. જુઓ, એ આ પેલો, બરાબર? પછી અહીંયા આવશે આ બીજો અણુ હિસ્ટોનનો, હિસ્ટોન 1, હિસ્ટોન 2. પછી એની નીચે હિસ્ટોનનો આ ત્રીજો અણુ અને અહીંયા આવશે આ ચોથો અણુ, બરાબર? આ ચાર થયા. હવે આની અંદર ઉભા રહેજો, હા, વ્યવસ્થિત પેન લેલું દેખાય. અલગ કલર લેવો પડશે, અલગ કલર. આની પાછળ પાછો એક બીજો અણુ આવે આ રીતે, આની પાછળ એક બીજો અણુ આવે એટલે કે આગળ પાછળ, આગળ પાછળ ગોઠવેલા, આગળ પાછળ, આગળ પાછળ. અહીંયા પણ એ જ રીતે આ રીતે ગોઠવેલો, આની પાછળ એક આવેલો હોય, બરાબર? અને આની પાછળ પણ એક આવેલો હોય, આ રીતે આવી રીતે ગોઠવાય. હવે આ જે આગળનો જે પહેલો ભાગ છે ને એને H2A કહેવાય, H2A.
તેની પાછળ પણ H2A હોય. અહીંયા H2B આવું તો આપણે લખ્યું નહીં, તો આની પાછળ પણ H2B આવે. H4 તેની પાછળ H4 આવશે, અને H3 એટલે એની પાછળ H3 આવે, એટલે કુલ 8 અણુ થયા. આને કહેવાય હિસ્ટોન ઓક્ટોમર. ઓક્ટોમર ઓક્ટોમર હા. હવે આની અંદર હું ફરીથી લખી દઉં, જો હિસ્ટોન ઓક્ટોમર ની અંદર H2A, આની અંદર કોણ કોણ જોવા મળે તો H2A, પછી H2B, H4, H3, આ બધા બે બે ના સમૂહમાં હોય. એક બે ત્રણ ચાર, બધા બે બે ખરા આવે, એટલે ચાર દુ આઠ થાય. તો આ ચારે ચાર ભેગા થાય અને એક મહાણુ બનાવ્યો આવ્યો, અને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય. હિસ્ટોન ઓક્ટોમર આ ચારે ચાર ભેગા થાય અને એક મોટો અણુ બનાવ્યો, એટલે આના હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય. તમારે ચોપડીમાં આવો ગોળ દડો બનાવ્યો, જોઈ લો પીળા કલર. હા બને લીલા કલર દેખાય, હા લીલા કલર બરાબર. હવે ધ્યાનથી જોજો, આ હિસ્ટોન ઓક્ટોમર બની ગયો. હવે આ હિસ્ટોન ઓક્ટોમર ઉપર શું થશે, ડીએનએ વીંટળાય. આ ધનભારિત હતો, હિસ્ટોન ઓક્ટોમર તો ધનભારિત કહેવાય, એમાં આર્જનિન અને લાઇસિન આયલ પ્રમાણમાં, અને ડીએનએ ઋણભારિત છે, એટલે ડીએનએ આની ઉપર ગોળ ગોળ વીંટળાશે. ડીએનએ કઈ રીતે વીંટળાય, તો ડીએનએ આમ થઈને ગોળ ગોળ આમ જશે બરાબર, અને પછી અહીંથી પાછળ આવશે, એટલે આ રીતે જશે, આમ જશે અને અહીંથી બહાર નીકળી જશે. હા આ રીતે. તમારા ચોપડીમાં ડબલ લાઈન આપી જો, ડબલ લાઈન દોરી, ડબલ લાઈન આમ થઈને અને પાછળ જઈને પાછો અહીંથી આમ આવશે, અને પછી અહીંથી આ બહાર નીકળી જશે આ રીતે, એટલે આની દિશા આમ છે અને અહીંથી બહાર નીકળે છે ડીએનએ બરાબર. તો આ ડીએનએ આ જે દેખાય છે એ ડીએનએ, અને આ જે રાઉન્ડ દેખાય છે એને ઓક્ટોમર કહેવાય, હિસ્ટોન ઓક્ટોમર. તો આ બંને ભેગા થાય એટલે આને કહેવાય ન્યુક્લિયોસોમ. તમારે ચોપડીમાં નીચે આકૃતિ નીચે શબ્દ લખી દો, ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ આ ન્યુક્લિયોસોમ જે હોય ને, આ ન્યુક્લિયોસોમ એની વચ્ચે H1 પ્રોટીન આવે, હિસ્ટોન પ્રોટીન આવશે. કેમ કે આ દોરી હોય ને એને પોતાના સ્થાને જકડી રાખવા માટે અહીંયા આ રીતે H1 પ્રોટીન બતાવેલું છે, જોઈ લો. H1 પ્રોટીન લખેલું છે તમને એવું ચોપડીમાં, H1 એવું લખેલું છે, એસ્ટોન હિસ્ટોન, H1 હિસ્ટોન એવું. હા અમારી વાત સાંભળો, એક લકુટી જેવું હોય બરાબર, આપણે લકુટી નહીં કહેતા, આપણે પેલી ગોળ નળાકાર ગોળાકાર, એની ઉપર દોરી, એની ઉપર હું દોરી લપેટું, દોરી દોરી પકડાઈ જાય ની અંદર, કેમ કે લકુટીની સપાટી લીસી હોય ને સરફેસ, તો દોરી તો નીચે પડી જાય, સરકી જાય. તો એના પોતાનું સ્થાન એવી રીતે આ ડીએનએ છે ને, આ હિસ્ટોન ઓક્ટોમર થી સરકી ના જાય ને, એટલા માટે એનું પોતાનું સ્થાન નક્કી કરવા માટે ત્યાં H1 પ્રોટીન આવેલો છે, એટલે H1 માંથી પસાર થાય આ દોરી બરાબર, એટલે દોરી બરાબર એના સ્થાને જકડાઈ રહે. આને ન્યુક્લિયોસોમ કહેવાય. ન્યુક્લિયોસોમમાં આવડ્યું, ન્યુક્લિયોસોમ સોનો બનેલો હશે, ન્યુક્લિયોસોમ હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ બનેલો છે બરાબર. ધ્યાનથી સાંભળો, એક ન્યુક્લિયોસોમ કહીએ આપણે, આ એક ન્યુક્લિયોસોમ કહીએ ને, તો તમારા ચોપડીમાં ચોખ્ખું લખ્યું છે કે 220 પેર ધરાવે, મતલબ કે આની અંદર 220 પેર હોય, આની અંદર કેટલા, 2022 પેર, તમારા ફકરામાં અડધું પત્યું બરાબર. હવે ધ્યાનથી સાંભળજો, હવે એક બીજો શબ્દ ક્રોમેટિન, હવે શબ્દ છે ક્રોમેટિન. ક્રોમેટિન એટલે તંતુ, આનો મતલબ થાય તંતુ. હવે આવા ન્યુક્લિયોસોમ હોય, ઘણા બધા ન્યુક્લિયોસોમ ભેગા થાય એટલે ક્રોમેટિન બને. શું કીધું, ઘણા બધા ન્યુક્લિયોસોમ ભેગા થાય એટલે ક્રોમેટિન તંતુ બને બરાબર. ક્રોમેટિન તંતુ બને, અને આના આપણે અભિરંજિત કરીએ એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણા દોરીમાં પડેલા મણકા જેવા દેખાય, મતલબ તમારા ચોપડીમાં દોરેલા પડેલા મણકા તમને બતાવે, જો એક ટીએમ આકૃતિ કઈ લખેલું છે, એમાં દોરી આ રીતે આમ દોરી છે ને, વચ્ચે વચ્ચે આમ ટપકા કરેલા, જો આ રીતે આવી રીતે ટપકા કરેલા છે, તો દોરીમાં પડેલા મણકા જેવી આ રચના દેખાય બરાબર. કોની વાત કરી, ક્રોમેટિન તંતુની, તો ક્રોમેટિન તંતુ છે. ઓકે ધ્યાનથી સાંભળો, કઈ રીતે થશે, આ હિસ્ટોન ઓક્ટોમર બરાબર, પછી અહીંયા બીજો હિસ્ટોન ઓક્ટોમર, આ ત્રીજો હિસ્ટોન ઓક્ટોમર
આ ચોથો ઇસ્ટોન ઓક્ટોમર અને આમની વચ્ચે પેલું ડીએનએ આવી જશે. એ આમ થઈને આમ આવશે આ રીતે આગળ વધે. પાછું એક આગળ બીજો ભાગ હોય, ઇસ્ટોન ઓક્ટોમર હોય, આગળ ત્રીજો ઇસ્ટોન ઓક્ટોમર હોય, તો તમે જોઈ શકો છો કે આ રીતે આગળ વધશે આમ થઈને આમ આગળ. તો આ દોરીમાં પરવેલા મણકા જેવી રચના દેખાય છે, આપણી માળા નહીં કહેતા આપણે, માળા માળા જેવું દેખાય બરાબર, પણ આવું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાશે. તો આ જે માળા જેવી રચના દેખાય ને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આવું દેખાય, એને ઝૂમ કરો તો આવું દેખાય. તો આને ક્રોમેટિન તંતુ કહેવાય. આને શું કહેવાય? ક્રોમેટિન તંતુ. બરાબર, આ ક્રોમેટિન બન્યું અને આ ક્રોમેટિન તંતુઓ બધા બહુ જ ભેગા થાય, સંગઠિત થાય, એટલે રંગસૂત્રનું એક રંગસૂત્રિકાનું નિર્માણ થાય. આ રીતે આવી રીતે રંગસૂત્રિકાઓનું નિર્માણ થતું જાય. એટલે આ બની ગયો ક્રોમેટિન. આના ક્રોમેટિન કહેવાય, આ ક્રોમેટિન તંતુઓ કહેવાય. આ બધા ક્રોમેટિન તંતુઓ ભેગા થાય એટલે આવી રીતે શું બનતું હશે? રંગસૂત્રિકાઓ બને. બધી રંગસૂત્રિકાઓ ભેગી થાય એટલે રંગસૂત્ર બને. ટૂંકમાં આખો ડીએનએ આવી રહ્યો છે. આ ડીએનએ બન્યો 2.2 મીટર લાંબો ડીએનએ આ રીતે ગોઠવાઈ જાય બરાબર. અને આ જે ડીએનએ બન્યો એની અંદર કેટલીક વખતે આના પેકેજિંગમાં જેમ H1 પ્રોટીન આવ્યું તો H1 પ્રોટીન NHC પ્રોટીન કહેવાય. NHC પ્રોટીનનો મતલબ શું થાય? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એટલે કે હિસ્ટોનનો ભાગ ના હોય તેવું પ્રોટીન જે ક્રોમોઝોમને પકડી રાખતું હશે. અને આ જે કહીએ આપણે રંગસૂત્ર કહીએ, ક્રોમેટિન કહીએ, એના પાછળ બે ભાગ છે, યુ ક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. યુ ક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. યુ ક્રોમેટિનનો મતલબ શું થાય? એમાં આછું અભિરંજિત થાય અને આપણે અભિરંજિત કરીએ ને રંગસૂત્રને, તેનો અમુક અમુક ભાગ આપણે આછો દેખાય તેને યુ ક્રોમેટિન કહેવાય. અને જે ઘાટો દેખાય એને હિટ્રોક્રોમેટિન કહેવાય. અને જે આછો અભિરંજિત ભાગ હોય ને યુ ક્રોમેટિન, એ પ્રત્યાંકનમાં ભાગ લેતો હશે. આજે હું બોલતો હતો ને એક પત્તું ફેરવો ડીએનએ પેકેજિંગની પાછળ, અને છેલ્લા ફકરામ લખેલું જો, ફરીથી બોલું જો, જે ક્રોમેટિન હોય, જે રંગસૂત્ર હોય, ક્રોમેટિન એટલે રંગસૂત્ર, રંગસૂત્રમાં બે વિસ્તાર હોય, આછો અભિરંજિત વિસ્તાર, ઘાટો અભિરંજિત વિસ્તાર. આમાં આપણે અભિરંજક નાખીએ એટલે બે ભાગ હોય, આછો અને ઘાટો. જે આછો હોય એને યુ ક્રોમેટિન, ધ્યાનથી બરાબર સાંભળી લેજો, લખ્યું જવું જોઈએ. આછો હોય એને યુ ક્રોમેટિન કહેવાય, ઘાટા અને હિટ્રોક્રોમેટિન કહેવાય. તો પ્રત્યાંગનમાં કોણ ભાગ લેતો હશે? આછો અભિરંજિત ભાગ, યુ ક્રોમેટિન. ઓકે, તો આ થયું ડીએનએ પેકેજિંગ. હવે આનું હું તમને મોકલીશ, આ વિડીયો પણ મોકલીશ, પેલું જે લાઇન ટુ લાઇન ભણાવ્યું છે એનો પણ વિડીયો મોકલીશ, અને એમએચ પેલા એડીએફ મોકલીશ.